નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન પહોંચ્યા ઇઝરાયલના તેલ અવીવ. નેતન્યાહુ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત, કહ્યું અમેરિકા પૂરી રીતે ઇઝરાયલની સાથે. ઇઝરાયલ હમાસ યુદ્ધને 12 દિવસ પૂર્ણ, કુલ 4300 થી વધુ લોકોના મોત, 12000 લોકો ઘાયલ. ગાઝા સિટી હોસ્પિટલ પર હુમલામાં 500 લોકોના મોત. હમાસ ઇઝરાયલે એકબીજા પર લગાવ્યા હુમલાના આરોપ. રાહુલ ગાંધીએ ફરી અદાણી ગ્રુપ પર લગાવ્યો કોલસામાં આયાતમાં કૌભાંડનો આરોપ. 32,000 કરોડની ઊંચાપત કર્યાનો આક્ષેપ, કહ્યું વીજળીનું બટન દબાવતા જ પૈસા અદાણીના ખિસ્સામાં જાય છે. દિલ્હીમાં કોંગ્રેસ ઇલેક્શન કમિટીની થઈ બેઠક, ઉમેદવારોની બીજી યાદી જાહેર. રાજસ્થાનની 200 અને મધ્યપ્રદેશ છત્તીસગઢની 146 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા. રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓ માટે સારા સમાચાર. ભૂપેન્દ્ર પટેલની સરકારે ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30% વધારાની કરી જાહેરાત. વિગતવાર સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે કતલેઆમ ચાલી રહ્યો છે, આ કતલેઆમની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન છે તે પહોંચ્યા છે ઇઝરાયલના તેલ અવીવ, એ જતાવવા માટે કે અમેરિકા છે તે ઇઝરાયલની સાથે છે પેલેસ્ટાઇનની વિરુદ્ધના આ યુદ્ધમાં. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. I was deeply saddened and outraged by the explosion at the hospital in Gaza yesterday. Based on what I've seen, it appears as though it was done by the other team, not you. The world's looking. Israel has a value set like the United States does and other democracies. ઇઝરાયલ હમાસ યુદ્ધના 13મા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ઇઝરાયલ પહોંચ્યા છે. યુદ્ધના મુદ્દે તેઓ નેતન્યાહુને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, હું પોતે અહીં આવીને બતાવવા માંગતો હતો કે અમે ઇઝરાયલ સાથે છીએ. હમાસે ઇઝરાયલના લોકોની નિર્દયતાથી હત્યા કરી છે. તેઓ ISIS કરતાં પણ ખરાબ છે. ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આમાં અમેરિકા તેમને દરેક રીતે સાથ આપશે. અમે અમારું વચન પાળીએ છીએ. આ સાથે જ નેતન્યાહુએ ઇઝરાયલ પહોંચવા બદલ બાઇડનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, હમાસે એક જ દિવસમાં 1400થી વધુ ઇઝરાયેલીઓની હત્યા કરી. ઇઝરાયલ માટે અત્યારે સારી વાત એ છે કે તેમનો સાચો મિત્ર અમેરિકા તેમની સાથે ઊભો છે. આ પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેલ અવીવના બેંગુરિયન એરપોર્ટ પર બાઇડનનું સ્વાગત કર્યું હતું. બાઇડેને નેતન્યાહુને જોતાની સાથે જ તેમને ગળે લગાવ્યા. આ દરમિયાન ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ પણ ત્યાં હાજર હતા. બાઇડેને ઇઝરાયલ સાથે એકતાનો સંદેશ એવા સમય આપ્યો છે જ્યારે ઇઝરાયલ પર હોસ્પિટલ પર હુમલો કરવાનો આરોપ છે, જેમાં 500 લોકોના મોત થયા હતા. પ્રેસે બાઇડેનને ગાઝા સિટીની હોસ્પિટલ પરના હુમલા વિશે પૂછ્યું. તેના જવાબમાં તેમણે કહ્યું, જ્યાં સુધી મને ખબર છે આ કામ ઇઝરાયલનું નથી પરંતુ કોઈ અન્યનું છે, જો કે ઘણા લોકો એવા છે જેમને આ વાત પર વિશ્વાસ નથી. મહત્વનું છે કે બાઇડનનું એરફોર્સ વન વિમાન એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ ઇઝરાયલ બોર્ડરના કિસુફિમ વિસ્તારમાં એટેક સાયરન વાગ્યું હતું, જો કે આ વિસ્તાર તેલ અવીવથી ઘણો દૂર છે. Make ISIS look somewhat more rational. You know, Americans are greedy with you. They really are. And Americans are worried. Americans are worried because we know this is not an easy field to navigate, what you have to do. But the fact is that Israel, as they respond to these attacks, seems to me that have to continue to ensure that you have what you need to defend yourselves, and we're going to make sure that occurs. As you know, Biden ની ઇઝરાયલ ની મુલાકાત એવા દિવસે થઈ છે જ્યારે યુદ્ધ વચ્ચે ગાઝા ની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હતા. હુમલાના વિરોધમાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને જોર્ડનના કિંગ અબ્દુલ્લાહે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે થનારી મુલાકાતને રદ કરી દીધી છે. તો મિશ્રના રાષ્ટ્રપતિ જનરલ સીસીએ જંગબંધીને લઈને થનારી અરબ દેશોની બેઠકને પણ સ્થગિત કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ફરી એકવાર રાહુલ ગાંધીએ
મોદી સરકાર અને અદાણી ગ્રુપને આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીએ આ વખતે કોલસા આયાત કૌભાંડનો અદાણી ગ્રુપ પર મોટો આરોપ લગાવ્યો છે. શું કહ્યું છે રાહુલ ગાંધીએ જાણીએ આ રિપોર્ટમાં. કે જો આપકા બિજલી કા બિલ બઢતા જા રહા હૈ ઇસમે સે 12000 કરોડ રૂપિયે આપકી જેબ મે સે સીધા અદાણી જી ને લિયે. शरद पवार इज नॉट द प्राइम मिनिस्टर ऑफ इंडिया. शरद पवार इज नॉट प्रोटेक्टिंग मिस्टर अदानी. मिस्टर मोदी इज एंड दैट इज व्हाई आई आस्क मिस्टर मोदी दिस क्वेश्चन एंड नॉट मिस्टर शरद पवार. गौतम अदानी ऊपर फरीती एक वक्त आज राहुल गांधी आरोपों लगाव्या छे अने सीधू कही दीधु कि जे वीजळीना अभाव वधी रह्या छे तेना माटे जवाबदार छे गौतम अदानी. આજે દિલ્હી ખાતે રાહુલ ગાંધી એક પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદ કરી અને નરેન્દ્ર મોદી સરકારનો ઘેરાવ કર્યો તો તેની સાથે જ વિદેશી અખબારે એક રિપોર્ટ છે તે છાપ્યો છે તેને જ લઈને અદાણીના કારણે છે તે વીજળીના ભાવ વધ્યા છે તેવું રાહુલ ગાંધીએ છે તે કહ્યું છે. રાહુલ ગાંધીએ શું કહ્યું આવો સાંભળીએ. યે દુનિયા કા એક સબસે જરૂરી ફાઇનાન્શિયલ ન્યૂઝપેપર હૈ फाइनेंशियल टाइम्स ऑफ लंदन. इसमें अदानी एंड द मिस्टीरियस कोल प्राइस राइज, लंबी कहानी है. पहले हमने 20000 करोड़ रुपए की बात की थी और सवाल पूछा था ये पैसा किसका है, कहां से आया. अब पता लगता है 20000 करोड़ का फिगर गलत था, उसमें 12000 करोड़ और ऐड हो गए हैं तो अब टोटल फिगर 32000 करोड़ का हो गया है. अदानी जी इंडोनेशिया में कोयला खरीदते हैं और जब तक वो कोयला हिंदुस्तान पहुंचता है उसका रेट बदल जाता है, डबल हो जाता है. ऐसे तकरीबन 12000 करोड़ रुपए अदानी जी ने हिंदुस्तान की जनता के पॉकेट से निकाला है. कैसे? गोल्ड प्राइस को गलत दिखाकर, ओवर इनवॉइस करके, यहां पे बिजली के दाम को बढ़ाकर. तो हिंदुस्तान के नागरिकों को यह समझना है, ये जो आपका बिजली का बिल बढ़ता जा रहा है इसमें से 12000 करोड़ रुपए आपकी जेब में से सीधा अदानी जी ने लिए हैं. और ये सिर्फ मैं नहीं कह रहा हूं, ये दुनिया का एक सबसे जरूरी फाइनेंशियल न्यूज़पेपर फाइनेंशियल टाइम्स लंदन कह रहा है. પત્રકાર પરિષદ દરમિયાન જ રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદી અને તેની સાથે જ શરદ પવારનો પણ સવાલ પૂછવામાં આવ્યો. જ્યારે શરદ પવારનો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, શરદ પવાર નહીં. તે કોમ્યુનિકેશન શું થયું તે પણ સાંભળો. શરદ પવાર ઇઝ નોટ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. શરદ પવાર ઇઝ નોટ પ્રોટેક્ટિંગ મિસ્ટર અદાની. મિસ્ટર મોદી ઇઝ એન્ડ દેટ ઇઝ વાય આઈ આસ્ક મિસ્ટર મોદી ધીસ ક્વેશ્ચન એન્ડ નોટ મિસ્ટર શરદ પવાર. If Mr. Sharad Pawar was sitting as Prime Minister of India and he was protecting the Mr. Adani, then I would be asking Mr. Sharad Pawar that question. હાલમાં જ ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા પ્રમાણે દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી અને રિપોર્ટ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. હવે આ રિપોર્ટ જે સામે આવ્યો છે તેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. શું છે સમગ્ર વિગતે જાણો આ અહેવાલમાં. 2014 અને 2019 લોકસભાની ચૂંટણીનું પરિણામ ધાર્યું ન મળ્યું અને કોંગ્રેસનો વ્હાઇટ હોસ્ટ થયો. વારંવાર હું આ શબ્દ એ માટે બોલું છું કારણ કે 2014માં પણ 26માંથી 26 બેઠક કોંગ્રેસ હાર્યું. 2017માં તો કોંગ્રેસની પરિસ્થિતિ સારી હતી, પરંતુ ત્યારબાદ 19 લોકસભાની ચૂંટણી આવે છે અને કોંગ્રેસ તમામ બેઠકો પર હારે છે. ત્યારે ફરીથી એક વખત એ રિઝલ્ટનું પુનરાવર્તન ન થાય, પરંતુ 2017 અને 2012 કરતાં પણ ખરાબ પરિણામ 2022માં આવ્યું. એટલે કે વિધાનસભામાં મૂલ્યાંકન કરવામાં આવે તો કોંગ્રેસનું 22ની ચૂંટણીમાં ઐતિહાસિક ખરાબ પરિણામ આવ્યું અને 156 બેઠક ભાજપ જીતી. ત્યારે હવે ખાતું ખોલવાની વાત છે તે શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે, કારણ કે 10 વર્ષથી લોકસભામાં ગુજરાતનો કોંગ્રેસનો એક પણ સાંસદ છે તે પ્રતિનિધિત્વ નથી કરતો.
આ તમામની વચ્ચે શક્તિસિંહ ગોહિલને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની સાથે જ શક્તિસિંહ ગોહિલે પ્રવાસો ચાલુ કર્યા, તેની સાથે જવાબદારી આપવાનું પણ શરૂ કર્યું. મોટા નેતાઓને લોકસભાની જવાબદારી આપવામાં આવી અને એક એક લોકસભામાં આવી દીઠ મોકલવામાં આવ્યા. પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, આ તમામ મોટા નેતાઓ છે તે પહોંચે છે અને કાર્યકર્તાઓને મળે છે. શા માટે વારંવાર કોંગ્રેસની હાર થઈ રહી છે તેનું પણ મંથન થયું. એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, તે આગામી દિવસોમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલને છે તે આપવામાં આવશે. પરંતુ આ રિપોર્ટમાં બહાર આવ્યું એવું છે કે સતત જે હાર કોંગ્રેસની થઈ રહી છે તેમાં ક્યાંક કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે તે નથી રહ્યો અને નિરુત્સાહ છે તે કાર્યકર્તાઓ થઈ રહ્યા છે. તો તેની સાથે જ જે યુવા ધન છે, યુવા નેતાઓ છે તે કોંગ્રેસમાં નથી, એટલે યુવાનોને પણ જોડવાની વાત કરવામાં આવી છે. એટલે કે જે કોમન રિપોર્ટ આવ્યો છે તેમાં એક તો કાર્યકર્તાઓને ફરીથી મજબૂત કરવા, ગામડે ગામડે કોંગ્રેસના કાર્યકર્તા હે તેને પાસે જ વારંવાર નેતાઓએ જવું, કાર્યકર્તાઓને ફરીથી ઉત્સાહિત કરવા અને ફરીથી કાર્યકર્તાઓને બેઠા કરીને કામે લગાડવા અને તેની સાથે જે યુવાનો છે તેને કોંગ્રેસ તરફ વાળવા, એટલે કે આ કોમન રિપોર્ટ છે તે તમામ જગ્યાએ આવ્યો છે. આંદોલનો ગુજરાતમાં અનેક જગ્યાએ ચાલે છે પરંતુ આંદોલનના વોટ છે તે કોંગ્રેસ ક્યાંક કન્વર્ટ નથી કરી શકતી. જ્ઞાન સહાયક મામલે અમિત ચાવડા એ હોય કે મેવાણી હોય, તમામ લોકોએ સાથે લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ વોટનું વિભાજન થઈ જાય છે અને અલ્ટિમેટલી ભાજપને ફાયદો થઈ જાય છે. ત્યારે આ તમામ વાત છે તે રિપોર્ટમાં કરવામાં આવી છે. ત્યારે હવે જોવું રહેશે કે રિપોર્ટનું કેટલું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. પરંતુ હાલ તમામ મોટા નેતાઓ છે તે તો કામે લાગી ગયા છે, પરંતુ રિપોર્ટની અંદરની વાત એ સાથે આવી છે કે કાર્યકર્તાઓમાં સતત જે હાર થઈ રહી છે તેના કારણે ઉત્સાહ પણ નથી રહ્યો અને યુવાનો છે તે પણ કોંગ્રેસ સાથે ઓછા જોડાયેલા છે. ત્યારે આ બંને બાબતોને શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક કેટલા ગંભીરતાથી લે છે તે આગામી દિવસોમાં ખબર પડશે. નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી નજીક છે અને આ દિવાળી પહેલા ગુજરાત સરકારે ફિક્સ પે કર્મચારીઓ છે તેમને મોટી ભેટ આપી છે. એક ઝાટકે જ 11,000 રૂપિયા સુધીનો વધારો છે તે આપવામાં આવ્યો છે. શું છે વધુ વિગતે જાણીએ આ અહેવાલમાં. ગુજરાતમાં ફિક્સ પે ના હજારો કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે ત્યારે દિવાળી પહેલા સરકારે આ કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. ફિક્સ પે ના કર્મચારીઓને પગારમાં સરકારે 30% વધારો આપ્યો છે. આ વધારાનો લાભ 1 ઓક્ટોબરથી જ તમામ કર્મચારીઓને મળવા લાગશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યના ફિક્સ પે પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એમની દિવાળીમાં એમના કુટુંબીજનોને ખૂબ આનંદ થાય એવો મહત્વનો નિર્ણય લીધો છે. હાલમાં ફિક્સ કર્મચારીઓનું જે પગાર દર છે એમાં 30% સીધો ફ્લેટ વધારો રાજ્ય સરકારે આપ્યો છે અને આનો નિર્ણય જે થયો એ 1 ઓક્ટોબર 2023 થી દરેક કર્મચારીને આનો અમલ થાય એ પ્રમાણેનો લાભ મળશે. લગભગ 61,560 જેટલા કર્મચારીઓને આનો લાભ મળવાનો છે. ગુજરાતના વિકાસમાં કર્મચારીઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણ, યોગ્ય દેખરેખ અને છેવાડાના માનવી સુધી ખૂબ સારી રીતે યોજનાઓ પહોંચે એમાં કર્મચારીઓની ભૂમિકા હંમેશા ચાવીરૂપ રહી છે. ત્યારે આ દિવાળી પૂર્વે લેવાયેલા નિર્ણયથી કર્મચારીઓ અને એમના પરિવારજનોમાં ખૂબ મોટો ખુશીનો માહોલ સર્જાશે એ નિશ્ચિત છે. આ નિર્ણયથી વર્ગખંડના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓના પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 38,090 થી વધી અને 49,600 થશે. વર્ગખંડના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓના પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 31,340 થી વધીને 40,800 થશે. વર્ગખંડના 2400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓના જે હાલના માસિક ફિક્સ પગાર 19,950 થી વધી અને 26,000 થવાના છે. વર્ગ 4 ના 1650, 1400 અને 1300
ग्रेड पे धरावता कर्मचारियों प्रवर्तमान मासिक पगार 16,224 થી વધી અને 21,100 થવાનો છે. આમ ખૂબ મોટો પગારનો લાભ આ તમામ ફિક્સ પેના કર્મચારીઓને મળવાનો છે. આ નિર્ણયથી વર્ગ 3 ના 4,400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 38,090 થી વધીને 49,600 થશે. ઉપરાંત વર્ગ 3 ના 4,200 અને 2,800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂપિયા 31,340 થી વધીને 40,800 થશે. વર્ગ 3 ના 2,400, 2,000, 1,900 અને 1,800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 19,950 થી વધીને 26,000 થશે. જ્યારે વર્ગ 4 ના 1,650, 1,400 અને 1,300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂપિયા 16,224 થી વધીને 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક 548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે. ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો અહેવાલ, ગુજરાત તક. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. આવનારા સમયમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ ચૂંટણી પહેલા અલગ અલગ એજન્સીઓના સર્વે છે તે સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે પાડોશી રાજ્ય એવા રાજસ્થાનનો વધુ એક સર્વે સામે આવ્યો છે. શું સંભાવનાઓ જતાવાય છે આ સર્વેમાં, જાણો આ રિપોર્ટમાં. રાજસ્થાનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને તેની સાથે જ રાજકીય ગતિવિધિઓ ચરમ સીમા પર જોવા મળી રહી છે. આ જ સમય રાજસ્થાનમાં બે મોટા પક્ષો કોંગ્રેસ અને ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે કરવામાં આવ્યો છે એબીપી ન્યૂઝ સી વોટર દ્વારા અને સર્વેના પરિણામો ચોંકાવનારા છે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની આંતરિક લડાઈથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે. આ પ્રશ્નના જવાબમાં 53% લોકોએ કહ્યું કે કોંગ્રેસને ઘણું નુકસાન થશે. 16% લોકોએ કહ્યું કે પાર્ટીને થોડું નુકસાન થશે, જ્યારે 29% લોકોએ માન્યું કે પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી. જ્યારે આ પ્રશ્નના જવાબમાં 2% લોકોએ કહ્યું કે તેઓ આ મામલે કંઈ નથી કહી શકતા. આ સર્વે માટે લગભગ 2,649 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા અને સી વોટર દ્વારા 14-15 ઓક્ટોબર સમય આ સર્વે કરવામાં આવ્યો છે. બીજી તરફ જો બીજેપીની વાત કરીએ તો રાજસ્થાનમાં બીજેપીએ સીએમ ચહેરાની જાહેરાત કરી નથી. પાર્ટી અનુસાર તેમનો ચહેરો કમળ એટલે કે ચૂંટણી પ્રતીક હશે. સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે શું વસુંધરા કમાલ કરશે, નામ જાહેર નહીં થાય તો ભાજપની જીતની શક્યતા પર અસર થશે ખરી, ત્યારે 43% લોકોનું માનવું હતું કે રાજસ્થાનની વિપક્ષી પાર્ટી ભાજપને આનાથી ફાયદો થશે, જ્યારે 42% લોકોએ કહ્યું કે આના કારણે ભાજપને નુકસાન વેઠવવું પડી શકે છે, જ્યારે 12% લોકોએ કહ્યું કે આ નિર્ણયથી ભાજપની ચૂંટણીની સંભાવના પર કોઈ અસર નહીં થાય અને 3% લોકોએ કહ્યું કે કહી નથી શકતા. આ સાથે જ સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં સાંસદોને મેદાનમાં ઉતારીને ભાજપમાં શરૂ થયેલા બળવાથી પાર્ટીને કેટલું નુકસાન થશે,
તેના જવાબમાં 44% લોકોએ કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં સાંસદોને મેદાનમાં ઉતારીને ભાજપમાં જે બળવો શરૂ થયો છે તેનાથી ભાજપને ઘણું નુકસાન થશે, જ્યારે 23% લોકોએ કહ્યું કે પાર્ટીને અમુક અંશે નુકસાન થઈ શકે છે, જ્યારે 30% લોકોએ કહ્યું છે કે આનાથી પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય. 3% લોકોએ કહ્યું છે કે તેઓ આ પ્રશ્ન પર કંઈ નથી કહી શકતા. આ પહેલાં જો તાજેતરના સર્વેની વાત કરવામાં આવે તો એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે મુજબ જો રાજસ્થાનમાં આજે ચૂંટણી થાય તો 200 સીટોમાંથી ભાજપ 127 થી 137 સીટો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ 59 થી 69 સીટો સુધી સીમિત રહેશે, જ્યારે અન્યને 2 થી 6 સીટો મળી શકે છે. વોટ શેરની વાત કરવામાં આવે તો ભાજપને 47% વોટ મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને 42% વોટ મળવાની ધારણા છે, અન્યને 11% વોટ મળવાની ધારણા છે. 1 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં 90,000 લોકો સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે જ આ પરિણામ સામે આવ્યું છે. આના થોડા દિવસ પહેલાં કરવામાં આવેલા ટાઈમ્સ નાવ નવભારતના સર્વેમાં આંકડાઓ તદ્દન અલગ હતા. અગાઉ જાહેર કરાયેલા ટાઈમ્સ નાવ નવભારત સર્વે મુજબ રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકમાંથી ભાજપને 95 થી 105 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 91 થી 101 બેઠકો મળી શકે છે, એટલે કે બંને વચ્ચે જોરદાર ટક્કર થશે. આ સિવાય 3 થી 6 સીટ અન્યના ખાતામાં જઈ શકે છે. જો રાજસ્થાનના અગાઉના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો 2018ની વિધાનસભા ચૂંટણીમાં 200 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસે 100 બેઠકો જીતીને સરકાર બનાવી હતી, જ્યારે ભાજપને 73 બેઠકો મળી હતી. વોટ શેરની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 39.30% વોટ મળ્યા, જ્યારે ભાજપની વોટ ટકાવારી 38.77% હતી. આ બાદ જો આપણે 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપે 25 માંથી 24 બેઠકો જીતી હતી, જ્યારે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકી નથી. વોટ શેરની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 34.24% વોટ મળ્યા, જ્યારે ભાજપને 59.7% વોટ મળ્યા. સર્વેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત હરીફાઈ જોવા મળી રહી છે. આ સર્વે વાસ્તવિકમાં કેટલો બદલાવ લાવે તે તો જોવું રહ્યું. રાજસ્થાનમાં 23 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે અને 5 રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત. બુલેટિનમાં બસ આટલું જ, મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.